આજે લતા મંગેશકરજી આપણે વચ્ચે નથી રહ્યા, પણ એમનો અવાજ સદાય માટે રહેવાનો છે. જ્યાં સુધી દુનિયા રહેશે ત્યાં સુધી તેમનો અવાજ ભારત દેશ તો શું દુનિયાભરમાં રહેશે. અને લતા મંગેશકરજીની વાત કરીએ તો તેઓના મમ્મી આપણા ગુજરાતી હતા, એટલે લતા મંગેશકરજી પ્રથમ પહેલા મા પાવાગઢમાંનો ગરબો પહેલો ગાયો હતો. અને આજ તમે સાંભળી રહ્યા છો કે ઓઢાજી મારા વાલા ઢોરી ગોવાલણ કે મથુરાના રાજા થયા છો, પણ ગોકુળના ગોવાળોને ભૂલી ગયા છે એ લતા મંગેશકરજીના અવાજમાં ગાયું છે. અને જ્યારે જ્યારે લગ્ન વખતે પણ જ્યારે દીકરીને વળાવવાનો ટાઈમ થાય ત્યારે પણ ત્યારથી થાપણનું ગીત વગાડવામાં આવે છે. બેના રે રમની ગીતું છે ઘરમાં એ દિવાલો રડશે, તે ગીત પણ લતા મંગેશકરજીએ ગાયેલું હોય. અને ખાસ વાત કે લતા મંગેશકરજીના ઘરમાં જે સેવા આપતા એ રાઠોડ પરિવાર પણ આપણા ગુજરાતી અમરેલી શહેરના, અને પંકજ ભટ્ટ રાજકોટ આપણા સંગીતકાર જેવો કેરીની સિઝનમાં લતા મંગેશકરને કેરી મોકલતા, અને ખાસ કે રાજકોટના પેંડા પણ લતા મંગેશકર માટે આપણા પંકજ ભટ્ટ મોકલતા હતા. તો આજે લતા દીદી આપણી વચ્ચે નથી રહ્યા, પણ એનો અવાજ આપણી વચ્ચે સદાય રહેવાનો છે. પ્રભુ એના આત્માને શાંતિ આપે. કોડી નાની આવાજ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક આપો અને શેર કરો. અને ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો મિત્રો, હવે લતા દીદીની જન્મથી વિદાય સુધીની વાત કોડીનાર કે આવાજ યુટ્યુબ દ્વારા સંજના મેર આપની સમક્ષ રજૂ કરશે.